નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. આપણે અગાઉ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા ઓબ્જેક્ટિવ પ્રશ્નો, જેમાં આપણો સબ્જેક્ટ હેલ્થ પ્રમોશન છે, અગાઉ 5 વિડીયો આપણે ઓલરેડી મૂકી ચૂક્યા છીએ. તો ચોક્કસ જેમને પણ વિડીયો ન જોયો હોય તે જોજો. આ અગાઉ ચાઇલ્ડ હેલ્થ અને કોમ્યુનિટીના પણ આવા જ ઓબ્જેક્ટિવ તમામ આપણે કવર કરેલ છે. તો પાર્ટ 6માં આપણે જોશું, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કેવા વિકલ્પો પૂછાય છે, કેવી રીતે જવાબ આપણે લખો, તે તમામ માહિતી અહીં ઉપલબ્ધ હશે. તો ખાસ એક્ઝામમાં આપણે ધ્યાન રાખવાનું છે કે આ રીતે આપણે પરીક્ષામાં જવાબ લખવાનો છે, જે અગાઉ આપણે ચાઇલ્ડ હેલ્થ અને કોમ્યુનિટીમાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો ચોક્કસ તમામ વિડીયો જુઓ, આપણા મિત્રો સાથે વિડીયો શેર કરો. તમને જો ગમે તો ચોક્કસ લાઇક કરજો. તો ચાલો જોઈએ વિકલ્પો. 1 ગ્રામ પ્રોટીન ફેટમાંથી આટલી કેલેરી મળે છે, 9 કિલો, 4 કિલો કેલેરી, 6 કિલો કેલેરી કે 10 કિલો કેલેરી. તો સાચો જવાબ આવે 1 ગ્રામ ફેટમાંથી, જવાબ નવ. બરાબર. તો અહીં આ રીતે જ્યારે પરીક્ષામાં આપણે જવાબ લખીએ ત્યારે પૂરેપૂરું MCQ લખો, નીચે એનો સાચો ઓપ્શન લખો અને જવાબ લખો. તો 9 કિલો કેલેરી. બીજો ઓપ્શન છે, આ માઇક્રો ન્યુટ્રિયન્ટ છે, પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન ડી. તો કયો છે માઇક્રો ન્યુટ્રિયન્ટ? તો અહીં આવશે જવાબ ડ. આ માઇક્રો ન્યુટ્રિયન્ટ છે, વિટામિન ડી. દૂધને જંતુરહિત કરવા આ કરવું જોઈએ, ઉકાળવું જોઈએ, ઠંડુ પાડવું જોઈએ, જંતુનાશકો નાખવા જોઈએ અને ડ પાસ્ચ્યુરાઇઝ કરવું જોઈએ. તો સાચો જવાબ આવશે દૂધને જંતુરહિત કરવા, ડ પાસ્ચ્યુરાઇઝ્ડ કરવું જોઈએ. આ આદર્શ લેટ્રિનનો પ્રકાર છે, અ ફ્રેન્ચ, બ બરહોલ, ક બાવડા ટાઈપ, ડ ટ્રેન્ચ. તો અહીં સાચો જવાબ આવશે આ આદર્શ લેટ્રિનનો પ્રકાર છે. તો જવાબ આવશે ક બાવડા ટાઈપ. પુખ્ત માનવના શરીરમાં બોનની સંખ્યા આટલી હોય છે, 206, 213, 216, 208. તો અહીં જવાબ આવશે અ 206. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે આ દિવસે મનાય છે, અ 10 ઓક્ટોબર, બ 7 એપ્રિલ, ક 12 માર્ચ કે ડ 21 જુલાઈ. તો અહીં સાચો જવાબ આવશે અ 10 ઓક્ટોબર. અહીં આપણે ABCD પણ નથી લીધા. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં અ બ ક ડ લખેલું હોય તો આપણે કાઉન્સમાં આવી રીતે અ કરવાનો હોય, ત્યાર પછી એનો સાચો જવાબ લખવાનો હોય. તો આપણું MCQ 100% સાચું પડે. દૂષિત પાણીથી થતા રોગો, કોલેરા, મેલેરિયા, સ્વાઇન ફ્લૂ, TB. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન અ કોલેરા. સ્કર્વી આની ખામીથી થાય, વિટામિન સી, B12, પ્રોટીન, વિટામિન B1. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન અ વિટામિન સી. પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જાણવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે, ઓર્થોટોલિડિન ટેસ્ટ, પેપ ટેસ્ટ, વિડાલ ટેસ્ટ અને ડ MBI ટેસ્ટ. તો અહીં સાચો જવાબ આવશે પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જાણવા માટે ઓપ્શન અ ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ. ત્યાર પછીનું છે, નોર્મલ પુખ્તવયના માણસને રોજની આટલી કેલેરીની જરૂર પડે છે, 1700 થી 2000, 2000 થી 3000, 1500 થી 2000, 1000 થી 1500. તો અહીં ઓપ્શન જવાબ આવશે ઓપ્શન બ 2000 થી 3000 કેલેરી. ત્યાર પછી છે, 1 પલ્સ બરાબર ખાલી જગ્યા રેસ્પિરેશન, 3, 4, 8, 10. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બ 4. 1:4:10:4. 1 પલ્સ વધે તો 10, 1 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર વધે તો 10 પલ્સ વધે, 4 રેસ્પિરેશન વધે. 1 ઓન્સ બરાબર ખાલી જગ્યા ML 30, 40, 50, 100. તો અહીં જવાબ આવશે ઓપ્શન અ 30 ML. એનીમાં આપતી વખતે ખાલી જગ્યા પોઝિશન આપવામાં આવે છે, લિથોટોમી, રાઇટ લેટરલ, ડોર્સલ, લેફ્ટ લેટરલ. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડ લેફ્ટ લેટરલ. હું શરીરની માસ્ટર ગ્લેન્ડ છું, હાઇપોથેલેમસ, પિચ્યુટરી ગ્લેન્ડ, પેનક્રિયાસ, થાઇરોઇડ. તો અહીં આવશે ઓપ્શન બ પિચ્યુટરી ગ્લેન્ડ.
બેરીબેરી નામનો રોગ ખાલી જગ્યાથી થાય છે, B1, B2, B6, B12. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન અ, વિટામિન B1. ક્વાશિયોકોર માટે જવાબદાર તત્વો જણાવો, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન ડી. તો અહીં આવશે ઓપ્શન અ, પ્રોટીન. હાર્ટમાં કુલ કેટલા વાલ્વ હોય છે? 2, 4, 3, 2, 6, 3, 4. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડ, 4. નીચેનામાંથી કઈ બાબત માટે કાઉન્સેલિંગ વધારે ઉપયોગી છે? માલ એડજસ્ટમેન્ટ, ગોઇટર ફ્રેક્ચર કે એનિમિયા? તો સાચો જવાબ આવશે ઓપ્શન અ, માલ એડજસ્ટમેન્ટ. નીચેનામાંથી કઈ બાબત આદર્શ ઘર માટે લાગુ પડતી નથી? આદર્શ ઘર કન્જેસ્ટેડ એરિયામાં ન હોવું જોઈએ, આદર્શ ઘરમાં ઓછામાં ઓછા 2 રૂમ હોવા જોઈએ, આદર્શ ઘર હોસ્પિટલ, બજાર અને બસ સ્ટેન્ડથી દૂર હોવું જોઈએ, આદર્શ ઘરમાં ઉત્તમ વેન્ટિલેશન હોવું જોઈએ. આદર્શ ઘર માટે લાગુ પડતી નથી, બરાબર. તો કઈ બાબત લાગુ નથી પડતી? તો આદર્શ ઘર હોસ્પિટલ, બજાર, બસ સ્ટેન્ડથી દૂર હોવું જોઈએ. નીચેનામાંથી કઈ ટર્મિનોલોજી કિડનીને લાગુ પડતી નથી? પોલીયુરિયા, હિમેચ્યુરિયા, ઓર્થોપ્નિયા, નેફ્રાઇટિસ. તો ટર્મિનોલોજી કિડની, તો પોલીયુરિયા કિડનીમાં હોય, યુરિન વધારે થાય તો એને પોલીયુરિયા કહેવાય. હિમેચ્યુરિયા એ પણ કિડની માટે હોય, યુરિનમાં બ્લડ જાય તો હિમેચ્યુરિયા કહેવાય. નેફ્રાઇટિસ, તો નેફ્રોનમાં ઇન્ફેક્શન લાગે તો નેફ્રાઇટિસ કહેવાય. તો બાકી કયું રહ્યું? ઓર્થોપ્નિયા. તો ઓપ્શન ક. ક્વાશિયોકોર માટે જવાબદાર તત્વ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન ડી. તો ઓપ્શન અ, પ્રોટીન. હાર્ટમાં કુલ કેટલા વાલ? 2, 6, 3, 4. તો હાર્ટમાં કુલ વાલ ઓપ્શન ડ, 4. નીચેનામાંથી કઈ બાબત માટે કાઉન્સેલિંગ વધારે ઉપયોગી છે? વારંવાર પૂછાય છે, રિપીટેશન થાય છે. તો ઓપ્શન અ, માલ એડજસ્ટમેન્ટ. આદર્શ ઘર પણ પૂછાણું છે, ઘર હોસ્પિટલ, બજાર કે બસ સ્ટેન્ડથી દૂર હોવું જોઈએ. કિડની પણ પૂછાણી છે, તો કિડનીમાં પોલીયુરિયા, નેફ્રાઇટિસ અને હિમેચ્યુરિયા ન આવે. ઓર્થોપ્નિયા એ કેની કન્ડિશન છે? શ્વાસોશ્વાસની કન્ડિશન છે, બેઠા બેઠા શ્વાસ ન લઈ શકે તો એને ઓર્થોપ્નિયા કહેવાય. સોરી, બેઠા બેઠા શ્વાસ લઈએ તો એને ઓર્થોપ્નિયા કહેવાય. આપણા શરીરમાં મોટામાં મોટી આર્ટરી કઈ? સુપિરિયર વિના કહેવાય, ઇન્ફિરિયર વિના કહેવાય? ઓર્ટા પલ્મોનરી આર્ટરી. તો અહીંયા આવશે ઓપ્શન ક, એઓર્ટા. નીચેનામાંથી કઈ ક્રેનિયલ નર્વ સાંભળવાની ક્રિયા સાથે સંકળાયેલી? 4, 8, 6 અને 7. તો અહીં આવશે 8મી, અને એ આવે ઓડિટરી નર્વ. કઈ આવે? ઓડિટરી નર્વ. નાના બાળકોમાં ક્વાશિયોકોરની ખામીથી ખાલી જગ્યા થાય, નાના બાળકોમાં સોરી પ્રોટીનની ખામીથી ખાલી જગ્યા થાય, ક્વાશિયોકોર, મરાસમસ, હાઇપોપ્રોટીનિમિયા, અ અને બ બંને. તો ક્વાશિયોકોર પણ થાય અને મરાસમસ પણ થાય. તો અહીં આવશે ઓપ્શન ડ, અ અને બ બંને. ડ્રે ડ્રીમિંગ એકિયા મેન્ટલ મિકેનિઝમ છે? સબ્લિમેશન, વિડ્રોવલ, પ્રોજેક્શન કે રિગ્રેશન? તો અહીં ડ્રે ડ્રીમિંગ એટલે વિડ્રોવલનું, બરાબર. વિડ્રોવલ એટલે રેશનલાઇઝેશન. ફિઝિકલ એક્ઝામિનેશનની કઈ પદ્ધતિ વડે હાથથી તપાસ કરી એનિમિયાનું નિદાન કરાય? ઇન્સ્પેક્શન, અસ્કલ્ટેશન, પાલ્પેશન કે પરકઝન? તો અહીં આવે ઇન્સ્પેક્શન. ત્યાર પછી મને ઓળખો, એક વખત પૂછાયેલું છે કે લોહીમાં મારી ખામી હોય તો હથેળીની ફીકી લાગે. તો અહીં આવશે, શું આવશે? તમને ખ્યાલ જ છે, એનિમિયા. નવજાત શિશુ માટે હું ઉત્તમ ખોરાક છું? બ્રેસ્ટફીડિંગ. તો હંમેશા આ રીતે લખો જેથી કરી અને ખ્યાલ આવે. દરેક કઠોળમાં મારી અચૂક હાજરી હોય પ્રોટીન. અમે 2 વિટામિન પાણીમાં ધરાવીએ છીએ, વિટામિન સી અને વિટામિન બી. હું સ્કૂલમાં બાળકોનું પૂરક આહાર છું, મિડ ડે મીલ. તો મિત્રો, આ હતા હેલ્થ પ્રમોશનના તમામ પ્રકારના ઓબ્જેક્ટિવ. ખૂબ સરસ મજાના ઓબ્જેક્ટિવ. આપણે તમામ ઓબ્જેક્ટિવને કમ્પાઇલ કરી અને વિડીયો બનાવી અને આપની સમક્ષ રજૂ કર્યો છે. અહીં કોઈ પણ પ્રકારની ભૂલચૂક હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો, તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો, જો ગમે તો ચોક્કસ લાઇક કરજો. અને લાસ્ટમાં આવા જ તમામ પ્રકારના વિડીયો, પૂરેપૂરા પેપરનું પેપર સોલ્યુશન અને 60 પેપરનું સોલ્યુશન, જેમાં હેલ્થ પ્રમોશન, કોમ્યુનિટી, ચાઇલ્ડ હેલ્થ અને પ્રાઇમરી મેડિકલ કેરના પેપર જોવા માટે ચોક્કસ ડાઉનલોડ કરો માસ્ટર માઇન્ડ એજ્યુ એપ, જેમાં
આ વિડીયોમાં પણ આપને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, કોઈ પણ પ્રકારની તમને મુશ્કેલી જણાય તો 9604098786 પર કોલ કરી અને પૂછી શકો છો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.